સમાચાર અલ્પેશ કથિરિયાને લઈને રાજકોટમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. હાર્દિક પટેલ આ બેઠકમાં પહોંચ્યા છે. સરકારે કહ્યું હતું કે અમે જેટલા પણ ખોટા કેસો છે પાછા ખેંચીશું, પણ હજુ સુધી સરકારે કોઈ જવાબદારી નિભાવી નથી. અને એના અનુસંધાને આજે નરેશભાઈની ઉપસ્થિતિમાં, કેમ કે જે રીતે સમાજના આગેવાનોની જવાબદારી છે ને, સગર સમાજના આગેવાનોની જવાબદારી સ્વીકારી પણ છે, તો અમે લોકોએ ફરીથી એકવાર બેસીને અલ્પેશની જેલ મુક્તિ થાય અને જેટલા પણ નિર્દોષ યુવાનો ઉપર આંદોલન દરમિયાન કેસો થયા હતા એ કેસો પાછા ખેંચાય એના બાબતે આજે બેઠક છે, ચર્ચા કરીશું. સરકારને ચૂંટણી સમયે બધા વાયદાઓ આપ્યા હતા કે અમે કેસો પાછા ખેંચીશું, પણ હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરી. મારી ઉપર પણ નાના મોટા ટોટલ 28 કેસો કરેલા છે. ગુજરાતના લગભગ 800થી વધુ યુવાનો ઉપર અને ટોટલ લગભગ 5200થી વધુ યુવાનો ઉપર નાના મોટા કેસો લાગેલા છે. એ કેસો ક્યાંક ને ક્યાંક પાછા ખેંચાવા જોઈએ, જેથી યુવાનોનું ભવિષ્ય ધૂંધળું ન થાય એ બાબતે આજની બેઠક છે. દેખો, સામાજિક કોઈ પણ મુદ્દો હોય, તમામ લોકોને જાહેર આમંત્રણ હોય છે. મને પણ જાહેર આમંત્રણ હતું. હું મારો પ્રચાર છોડીને યુપીથી આવ્યો છું, તો એ જવાબદારી છે અને કર્મભૂમિ છે. તો ગુજરાતમાં કોઈ પણ પ્રશ્નો હશે, ચાહે સામાજિક હોય, ચાહે ખેડૂતના લગતા હોય, યુવાનોના લગતા હોય, એ પ્રશ્નોની અંદર જવાબદારી સાથે હાજર રહેવું એ મારું કર્તવ્ય છે. ગઢચિરોલીમાં જે 16 જવાનો આપણા શહીદ થયા છે, ખૂબ દુઃખની વાત છે અને દુઃખ પણ અમે વ્યક્ત કરીએ છીએ. અને ક્યાંક ને ક્યાંક નક્સલીઓ દ્વારા આ જે ઘટનાને અંજામ આપ્યો છે એ બદલ અમે નિંદા પણ કરીએ છીએ, પરંતુ એવું માનું છું કે જે પણ ગુનેગાર હોય, જે પણ કોઈ આના અંદર અપરાધી હોય, એની તત્કાલીન ધરપકડ થઈને યોગ્ય પગલાં લેવા જોઈએ. કોઈ પણ સરકાર આવા આવા હુમલાઓ રોકાવા જોઈએ, ચાહે ભાજપ હોય કોંગ્રેસ. જ્યારે પણ જવાનો ઉપર આવા કોઈ હુમલા થતા હોય ત્યારે એ બાબતે હું માનું છું કોઈ ટિપ્પણી ન કરવી જોઈએ, પણ બધાએ ભેગા મળીને સાથે રહીને આ હુમલાઓ માટે ક્યારેય આવા હુમલા ન થાય બાબતે કંઈક નિરાકરણ લાવવું જોઈએ. હાર્દિક કથિરિયાની મોટો પાટીદાર સમાજ છે, આમ છતાં અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિને લઈને તમે આંદોલન તમે ચલાવી રહ્યા છો, તમે જે વારંવાર આ રીતે મિટિંગો કરી રહ્યા, સરકાર જવાબ કેમ નથી આપતી? તમે અને હું બધા જાણીએ છીએ કે કોર્ટનો મામલો છે, કોર્ટમાં જજ ઉપર પ્રેશર તો તમે હું ન કરી શકીએ, પરંતુ સરકારને વાત કરીએ, સરકારને રજૂઆત કરીએ તો ચોક્કસ રીતે સરકારી વકીલ વાંધાઓ ન ઉપાડે. અને નિર્દોષ યુવાન છે, રાતરોજ એવા કેસોમાં જ્યારે જેલમાં મોકલવામાં આવ્યા છે તો ચોક્કસપણે એની અંદર તપાસો થવી જોઈએ. આજે અમારા જેવા યુવાનોને જો જેલમાં મોકલીને દબાવવામાં આવશે તો આવનારા દિવસોમાં ગુજરાતમાં લડશે કોણ? આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. હાર્દિક પટેલ ત્યાં પહોંચ્યા હતા. સરકારે જે વાયદા કર્યા હતા ચૂંટણી પહેલા તે પૂર્ણ નથી થયા, તેને લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ખોડલધામ ટ્રસ્ટ સાથે સરદાર પટેલ ભવનમાં આ બેઠક યોજાય છે. બેઠકમાં પાસના કન્વીનર સાથે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પણ ત્યાં પહોંચ્યા હતા. તેમણે નિવેદન આપ્યું હતું કે જે રીતે ખોટા કેસો થયા છે, હજી સુધી તે કેસો પાછા નથી લેવાયા. જે યુવાનો છે તેમનું ભાવિ બગડી રહ્યું છે, તેના માટે થઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પાટીદાર ઉપર થયેલા કેસને લઈને હાર્દિક પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. ખોડલધામ ટ્રસ્ટ સાથે સરદાર ભવન પટેલમાં તમામ પાસના કન્વીનરો પણ ઉપસ્થિત છે.